અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અગાઉના 2 વર્ષની તમમાં કરશનભાઈ પટેલ ચેરમેન પદ ઉપર રહ્યા હતા. 2 વર્ષની મુદ્દત પૂરી થતા ફરી 2 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી બાબતે ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં આજ રોજ એપીએમસી સભાખંડ ખાતે નાયબ નિયામક જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી વડોદરાના જીઆર ચારેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત એપીએમસીના ડિરેક્ટરો દ્વારા ફરી વખત 2 વર્ષની ટર્મ માટે કરશનભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે અજીતસિંહ પરમારની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાદાઈપૂર્વક યોજાયેલા ચૂંટણીમાં ગિરીશભાઈ પટેલ, ઇકબાલ હટિયા, મગન પટેલ સહિતના એપીએમસીના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એપીએમસીના સભાપતિશ્રીની બીજી ટર્મની ચૂંટણી રાખેલ, જેમાં એક જ ફોર્મ ભરાયેલ છે. કરશનભાઈ ગુમાનભાઈ પટેલ અને અન્ય કોઈ ફોર્મ ભરેલ ના હોય તેઓને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. આજની બીજા ટર્મની જે ચેરમેનનું ઇલેક્શન હતું તેમાં ચૂંટણી અધિકારી તરીકે બરોડાથી જિલ્લા રજિસ્ટ્રાર આવ્યા હતા અને મારા સભ્ય મિત્રોએ જે મને બિનહરીફ પાછો બનાવ્યો છે 2 વર્ષ માટે તેમનો પણ ઋણી છું. અગત્યનું એક વસ્તુ છે કે હું સહકારી દરેક સંસ્થામાં છું, ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ, એપીએમસી, તાલુકા સંઘ, ગણેશ સુગર, તો અત્યાર પછી પણ મારા ખેડૂતોનો વિકાસ થાય એ દ્રષ્ટિએ હું જઈશ અને વિકાસ કરીશ. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.